पाल विस्तार नगर प्राथमिक शाला नंबर 319 में लागणी लंच बॉक्स थकी शाला विद्यार्थी और विद्यार्थी प्रश्नों निराकरण करायु। सूरतना पाल विस्तार में आवेली नगर प्राथमिक शाला में विद्यार्थियों की मूंझवण दूर करने लागणीओनो लंच बॉक्स मुकवामां आव्यो छे। तेमां शाळाना 350 विद्यार्थीओए तेमना मननी मूंझवण लखे छे। बाळक घणीवार डरे छे अने ए समये तेना मनथी वातो तेओ पोताना विचारो परिवारो के मित्रने करी शकता नथी। तेवा प्रश्नो बाळकोने कागळमां लखे छे। अगत्यनी वात ए छे के आ उपक्रम शरू करवा पाछळ पण एक घटना जवाबदार छे। 4 वर्ष पहेला ધોરણ 8 માં ભણતી વિદ્યાર્થીને 2 દિવસ શાળાએ આવતી ન હતી, જો કે તેની તપાસ કરતા પરિવારે તેની ઘર છોડી જતી રહી હોવાનું અને તેની શોધી રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું। પિતરાઈ બહેનની ભૂલ હોવા છતાં પરિવાર થકી પોતાનો ઠપકો મળી રહ્યો હોવાથી વાત ઘર કરી હો ગઈ હોવાને કારણે વિદ્યાર્થીને ઘર છોડી જતી રહી હતી અને બાદમાં અમદાવાદ ગીતા મંદિર પાસેથી કન્ડક્ટરની મદદથી મળી આવી હતી અને સુરત પરત આવી હતી અને બાદમાં તેને શાળા ફરી શરૂ કરી હતી અને આ ઘટનાને લઈ શાળાના પ્રિન્સિપાલ પ્રકાશભાઈ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો નિરાકરણની શરૂઆત કરવામાં આવી છે। મારું નામ પ્રકાશભાઈ પરમાર છે અને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પાલ ગામમાં આવેલી શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા 319 નંબરની શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। સર, લાગણીનું લંચ બોક્સ, આ વિચાર કઈ રીતે આવ્યો અને કેટલા સમય પહેલા આ લંચ બોક્સની શરૂઆત કરી? જી, આ લંચ બોક્સની શરૂઆત અમે 3 વર્ષ પહેલા કરેલી, લાગણીઓના લંચ બોક્સની શરૂઆત, અને એના માટે એક સંવેદનશીલ ઘટના જવાબદાર છે કે અમારા એક વર્ગની દીકરી 2 દિવસ સુધી શાળાએ નહોતી આવી, એટલે કોઈપણ વિદ્યાર્થી 2-3 દિવસ શાળાએ નહીં આવે એટલે અમે એના ઘરે તપાસ કરતા હોઈએ। તપાસ કરતાં જાણવા મળ્યું કે એ દીકરી ઘરેથી કંઈક કજિયો થયો અને એ ભાગી ગઈ છે, પણ પછી ખબર પડી એક દિવસ પછી કે એ છોકરી પાછી આવી, એટલે અમે જઈને કહ્યું કે આવી ગઈ છે દીકરી, તો એને શાળાએ મોકલો। અને એ દીકરી શાળાએ આવી ત્યારે મેં એને પાસે બોલાવીને પ્રેમથી પૂછ્યું કે કેમ બેટા તે આવું પગલું ભર્યું, ઘર છોડીને કંઈ જવાય? તો એણે એવું કહ્યું કે સાહેબ, ઘરમાં મારું કોઈ સાંભળતું નથી, આ જે લડાઈ થયેલી એમાં મારી પિતરાઈ બેન છે એનો વાંક હતો, પણ બધા મને જ ખીજાયા એટલે મને એમ લાગ્યું કે મારું કોઈ સાંભળવાવાળું નથી અને ઘરમાં મારી કોઈ કિંમત નથી, એટલે હું ભાગી ગયેલી। તો પછી મેં એને કહ્યું કે બેટા જો આવું ના કરવાનું, તને કંઈ પણ મૂંઝવણ હોય તો અમને જણાવવાનું। પછી મને વિચાર્યો કે બાળક કેવી રીતે જણાવશે, કેટલાક બાળકો ખુલીને બોલી નહીં શકતા હોય, એટલે પછી મારા મનમાં વિચાર્યો કે હું એક બોક્સ બનાવું, લાગણીનું લંચ બોક્સ, અને એ લાગણીના લંચ બોક્સની અંદર વિદ્યાર્થીઓને કહેવાયું કે તમારે તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન ચિઠ્ઠીમાં લખીને આમાં નાખવા, અને અઠવાડિયામાં એકવાર શુક્રવારે અમે આને ખોલીએ, એસોર્ટ કરીએ, માહિતીલક્ષી પ્રશ્ન હોય, વ્યક્તિગત પ્રશ્ન હોય એના જવાબ પ્રાર્થના સંમેલમાં આપીએ, અને ક્યારેક ક્યારેક વ્યક્તિગત રીતે બાળકોને પણ આપીએ।